નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગણિત પ્રકરણ 3 સ્વાધ્યાય 3.4 દાખલા 1-3. પહેલો દાખલો છે, કહો કે નીચેની આપેલી ઘટના ચોક્કસ બનશે, અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં. હવે પહેલું વિધાન આપણે જોઈએ છીએ કે ગઈકાલ કરતાં આજે તમારી ઉંમર વધુ છે. હવે આ ઘટના બનશે કે નહીં બને, કારણ કે ગઈકાલે તમે જેટલા ઉંમરના હતા એના કરતાં આજે ઉંમર છે એ વધારે હોય છે કે ઓછી હોય? તમારો જવાબ સાચો. તોનો મતલબ એમ કે ઘટના બનશે, તો એમ કહી શકીએ કે આ ઘટના ચોક્કસ બનશે. બીજો મુદ્દો, એક સિક્કાને ઉછાળતા હેડ આવશે. આપણે અગાઉના હપ્તામાં જોયું હતું કે તમે ધારો છો એ પરિણામ મળશે કે નહીં મળે. તો અહીં ઘટના તો બનશે જ, પરંતુ તમે ઈચ્છો છો એવું પરિણામ કદાચ આપણે ન મળે, કારણ કે તમને ખ્યાલ છે કે આ સિક્કાને ઉછાળવાથી આપણી ઈચ્છા અનુસાર આપણે પરિણામ મેળવી શકતા નથી. તો એમ કહી શકીએ કે ઘટના બની શકે પણ ચોક્કસ નહીં, હેડ જ આવશે એમ ચોક્કસ કહી શકાય નહીં. પાસાને જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે 8 મળશે. પાસાની બાજુ કેટલી વિચારો, અને પાસા પર જે અંક લખેલા હોય છે એ 1 થી કેટલા સુધી લખેલા હોય છે? તમારો જવાબ સાચો કે 1 થી 6 સુધી લખેલા હોય છે. તો અહીંયા તો એમ લખ્યું છે કે 8 મળશે. તો એનો મતલબ એમ કે આ ઘટના બનશે જ નહીં ને, કારણ કે 8 પડવાની સંભાવના તો છે જ નહીં, તો અશક્ય છે એમ આપણે કહી શકીએ, કારણ કે 8 નંબર છે જ નહીં, તો એ શક્યતા દેખાતી નથી એટલે અશક્ય છે. હવે પછીની, ટ્રાફિક લાઇટ લીલા રંગને દેખાશે. તો એવું તો તમે કહી શકો પણ નહીં, તો અહીંયા બની શકે પણ ચોક્કસ કહી ન શકો. ઘટના બનશે, લીલો રંગ આવશે પણ ખરું, ન પણ આવી શકે, તો ચોક્કસ ન કહી શકો તમે. આવતીકાલનો દિવસ વાદળ છાયું હશે. હવે એવું તો અનુમાન તમે કઈ રીતે કરી શકો? સેટેલાઇટ નહીં બતાવવાનું, સેટેલાઇટ પિક્ચર જોઈને નહીં, પરંતુ એમને અનુમાન કરીને તમારે કહેવાનું છે. તો ઘટના બની શકશે પણ ચોક્કસ કહી શકાશે નહીં. તો અહીં આપણે ઘટનાનું વર્ગીકરણ કરેલું છે. અમુક ઘટના એવી છે કે જેને આપણે ઘટના બની શકશે પરંતુ આપણે ચોક્કસ એનો જવાબ આપી શકતા નથી. બીજો દાખલો, એક પેટીમાં 6 લખોટી છે જેના પર 1 થી 6 અંક લખવામાં આવેલા છે. જો એક પેટી છે એમાં 6 લખોટી છે, અને 6 લખોટી છે એમાંથી એક એક લખોટી ઉપર 1 થી 6 અંક લખેલા છે. હવે પહેલો પ્રશ્ન છે કે 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે? તો કે 6 લખોટી છે તો તમને તક 6 મળશે, પરંતુ 2 આવવાની સંભાવના કેટલી? તો 2 આવવાની સંભાવના તો જેના પર 2 નંબર લખેલા હોય એ જ. તો એક જ ઘટના તમને, એક તક તરીકે એક જ વસ્તુ તમને પરિણામ પ્રાપ્ત થઈ શકે, એક જ વખત આ 2 નંબર પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આપણે કુલ 6 તકો છે, તો આપણે છેદમાં 6 લખીશું અને અંશમાં આપણે 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના એ એક જ વખત છે, માટે આપણે અહીં 1/6 જવાબ લખીશું. તો આ ધ્યાન રાખીશું આપણે કે કુલ કેટલી તકો આપણા પાસે છે, અને એ સમાન તકો હોવી જોઈએ. તો અહીંયા સમાન તકો તરીકે 1/6 જવાબ છે એ આવી શકે. 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે? તો અહીં પણ તક 6 છે, 6 વખત તમે લખોટી ઉપાડી શકશો, પરંતુ 5 આવવાની સંભાવના એક જ વખત, એટલે કે પરિણામ 5 એક જ વખત આવશે. જેવી રીતે પાસાને જે આપણે ફેંકીએ છીએ અને એ જે પાસાના 6 અંક છે તો આપણે છેદમાં 6 લખીએ છીએ, તો અહીં પણ એ જ રીતે છે. તેથી આપણે જવાબ આવશે 1/6. તો અહીં આપણે 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના 1/6 છે. એવી રીતે જો 4 નંબર કહેવામાં આવે કે 4 અંક ક્યારે નીકળશે, એની સંભાવના કેટલી, તો 1/6 જ થશે.
એક નીકળવાની એક અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી? તો એ નહીં પણ જવાબ એક જસ્ટમાં અંશ જ આવશે. તો અહીં આપણે આવા છ પ્રકારના પ્રશ્નો છે એ બનાવી શકીએ છીએ અને છે છના જવાબ જે છે એ સમાન જ આવશે. બીજી બાબત એક ધ્યાન રાખવાની કે અહીં ઘટના છે એ ઝીરો અને એકની વચ્ચે હશે, સંભાવના છે આપણી હંમેશા એકની ઝીરોની વચ્ચે હશે. ત્રીજો પ્રશ્ન, કઈ ટીમ રમત પહેલાં શરૂ કરે તે માટે સિક્કો ઉછાળવામાં આવે છે? તમારી ટીમ શરૂઆત કરે તે માટેની સંભાવના કેટલી છે? તમે ક્રિકેટ રમતા હશો, લંગડી રમતા હશો, ખોખો રમતા હશો તો ત્યારે એક નિર્ણય કરવાનો હોય છે અને એ ટોસ ઉછાળીને નિર્ણય કરવાનો હોય છે. તો અહીં સિક્કો ઉછાળવાનો છે હેડ અને ટેલ તરીકે જે બાબતો આવે. તો અહીં એક બાબત ધ્યાન રાખવાની, આપણા પાસે તક જે છે એ બે છે, કાં તો હેડ આવશે કાં તો ટેલ આવશે. આ બંને પરિણામ જે છે એ એક સાથે મેળવી શકાતા નથી. તો એમ કહી શકીએ કે સિક્કાની બે બાજુ હોય છે, એક હેડ હોય છે એક ટેલ હોય છે. તો જેટલી શક્યતા હોય એટલી શક્યતા તમારે નોંધી લેવી પડે. અહીં બે શક્યતા છે, હેડ અને ટેલ છે. તો તક તમને બે વખત મળશે એટલે કે બે વખત તમને આવા પરિણામમાંથી કાં તો હેડ આવી શકે કાં તો ટેલ આવી શકે છે. તો આ માટેની સંભાવના કેટલી છે? તો હવે આપણે એમ કહી શકીએ કે એક વસ્તુ જે છે કે હેડ જ આવશે એવું તો તમે કહી શકશો નહીં, ટેલ જ આવશે એવું પણ નહીં કહી શકો. તો બેમાંથી એક જ પરિણામ મળે, કાં તો હેડ મળે કાં તો ટેલ મળે. તો આપણા માટે અહીંયા હેડ અને ટેલ એવી બે સંભાવના શક્યતા છે. તો આપણેનો જવાબ તરીકે એક દૂતીયાંશ લખીશું, કારણ કે એક દૂતીયાંશ તરીકે તમે અહીં એની શક્યતા તમે કહી શકો છો. તો અહીંયા સંભાવના છે એ એક દૂતીયાંશ સંભાવના છે એમ આપણે કહી શકીએ છીએ. તો અહીં સિક્કા ઉછાળવાનો અથવા ટોસ ઉછાળવાની જે સંભાવના આવશે એ હંમેશા આપણા માટે એ બે બાજુ હોય છે સિક્કાની, એટલા માટે એના છેદમાં આપણે બે લઈશું અને બેમાંથી એક જ પરિણામ મળી શકે આપણે, એટલા માટે આપણે એક દૂતીયાંશ તરીકે કરી શકીએ છીએ. આવા ઘણા બધા ઘટનાઓ છે કે જેમાં સંભાવના રહેલી છે, આવી સંભાવનાઓ તમારે શોધવાની અને એને સંભાવનાને તરીકે લખશો તો તમે આ સંભાવના છે એને સારી રીતે સમજી શકશો. ચલો વધુ અભ્યાસ આપણે આવતા ધોરણમાં કરશું. આવજો.